हेलो फ्रेंड्स, प्रवीणा हिर्स किचन यूट्यूब चैनल में आपनु स्वागत छे। जय श्री कृष्ण एंड जय मुरलीधर। मित्रों, आज आपणे बनावीए छीए फटाफट बनी जतो नास्तो, एटले ढोकळियुं। आ तमे जल्दीथी बनावी शको छो अने खांडवीने पण टक्कर मारी दे, एटलो मस्त आ नास्तो बने छे। आ नास्तो बनाववा माटे मैं आ चणानो लोट लीधेलो छे। आ एक बाउलनु मैं कोईपण आपे कटोरी के बाउलनु माप कर लेवानु छे। आवी रीते मैं आटलो एक बाउलनो माप करेल छे, आटलो मैं लोट लीधेलो छे। हवे आपणे आटलू ज मापनो पाछो हामू दही के छाश लेवाना छे। दही लियो तो पण चाले अने छाश लियो तो पण चाले। थोड़ू खाटू लेवानू छे मित्रों। आपणे आना माटे आटलू एक बाउलनू माप लउशुं। જેટલો આપણે ચણાનો લોટ લીધેલો હોય એટલો આપણે સામે દહીં અથવા છાશ લેવાની છે। હવે મિત્રો, આપણે આને વિસ્કની મદદથી આવી રીતે ફેંટી લેશું। આમાં એક પણ લમ્સ રહેવો ન જોઈએ। આવી રીતે સરસ બધું ફેંટી લેવાનું છે। આમાં આવી રીતે ફેંટો એટલે એક પણ ગાંઠ આમાં રહેશે નહીં, નહીતર આમાં ગાંઠો રહી જશે। તો સરસ ફેંટી લેવાનું છે। બહુ મસ્ત નાસ્તો બને છે અને જલ્દીથી બની પણ જાય છે। આપણે ઢોકળા કેમ ભાવતા હોય એટલો જ સ્વાદિષ્ટ આ નાસ્તો બને છે, ઢોકળા જેવો જ। આમાં આપણે થોડું પાણી નાખીશું, આપણે જોઈતા પ્રમાણમાં પાણી નાખવાનું છે આમાં આ બેટર બનાવવામાં। એકદમ સરસ પતલું આપણે બનાવવાનું છે આ બેટરને। થોડી ખાટી આપણે છાશ નાખીએ તો આનો ટેસ્ટ બહુ સરસ આવે, જે આપણે ખાટિયા ઢોકળા બનાવીએ એવો સરસ આનો ટેસ્ટ આવે મિત્રો। હજી આપણે આમાં થોડું પાણી નાખીશું, એકી સાથે આપણે પાણી નથી નાખી દેવાનું, જોઈતા પ્રમાણમાં જ આપણે આને પાણી નાખવાનું છે। હવે મિત્રો, આપણે આને ફેંટીએ છીએ ત્યાં સુધીમાં આપણે આ પેનને ગેસ ઉપર ગરમ થવા દેશું। આપણી પેન ગરમ થઈ જાય પહેલાં આપણે મીડિયમ ફ્લેમ રાખીને આપણી પેનને ગરમ કરી દઈએ, ફરીથી આને ફેંટી લઈએ। મસ્ત ફેંટવાનું છે આપણે આને આવી રીતે। ચમચીની મદદથી હું તમને બતાવું। હજી આપણે આ થોડું ઘટ્ટ છે, હજી પણ આને આપણે થોડું પતલું બનાવવાનું છે મિત્રો। હજી આપણે થોડું પાણી નાખીશું, હજી આ થોડું ઘટ્ટ છે વધારે, હજી થોડું પાણી આપણે જવા દેશું મિત્રો। જોઈએ એ પ્રમાણે જ આપણે પાણી નાખતું જવાનું છે।
હવે મિત્ર આપણે આ બેટર રેડી થઈ ગયું છે. હવે હું તમને બતાવું છું આટલું પતલું કરવાનું છે. આપણે એમાં આપણે એક પણ લમ્પ્સ નથી, જરા પણ ગાંઠો ના રહેવી જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. હવે આપણે આને આ ગરમ પણ થઈ ગયું છે, હવે આપણે આને મીડિયમ ફ્લેમ કરી નાખવાની છે. અને હવે આપણે આને આ બેટરને આમાં જવા દેશું. હવે આને આપણે લો ફ્લેમ ઉપર, લો ટુ મીડિયમ ઉપર આને હવે આને આપણે પકાવવાનું છે. અને સતત આને આવી રીતે સ્ટર કરતા રહેવાનું છે જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી. એકદમ મીડિયમ ફ્લેમ રાખવાની છે આને. આવી રીતે સતત સ્ટર કરતા રહેવાનું છે અને સતત ચલાવતા રહેવાનું છે આપણે આને. અને હવે આપણે આમાં થોડું નિમક અને હળદર પણ જવા દેશું. હવે હું એકાદ ચમચી જેટલું નિમક આમાં નાખું છું. આપણા ટેસ્ટ પ્રમાણે આપણે નિમક નાખવાનું છે. એક ટીસ્પૂન જેટલી હું હળદર એમાં જવા દઉં છું. એ પણ આપણે આપણા ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે. અમે ફરીથી આવી રીતે મિક્સ કરતા રહેવાનું છે મિત્રો. હવે આપણે આને સતત હલાવતા રહેવાનું છે મિત્રો. આવી રીતે એકાદ બે મિનિટમાં સરસ ઘટ થઈ જશે આ. હવે મિત્રો આ લીલા મરચાં અને આદુની મેં પેસ્ટ કરેલ છે, વાટેલા છે, એને પણ હું એમાં જવા દઉં છું અને ફરીથી એકવાર મિક્સ કરી લેશું. તીખાસ માટે આપણે તીખું મરચું એવું આપણે લેવાનું છે. લીલા મરચાં અને આદુની પેસ્ટ મેં આમાં જવા દીધી છે. હવે આપણે આવી રીતે આટલું આમાં કરવાનું છે. હવે આપણે આને ગેસ બંધ કરીને નીચે લઈ લઈશું. અને મિત્રો મેં આ ડીશમાં તેલથી ગ્રીસ કરી લીધેલી છે, એમાં હું હવે આ બધું લઈ લઉં છું. આમાં હવે આપણે આને ઢોકળી પાડવાની છે, જે આપણે આ ઢોકળિયું બનાવ્યું એની, એટલે આપણે આની આમાં ઢોકળી બનાવીશું. બધું ડીશમાં હું લઈ લઉં છું. મિત્ર પછી આવી રીતે આપણે ડીશને નીચે થપથપાવી નાખવાની છે, એટલે સરસ બધું થઈ જશે. અને હવે આપણે આને ઠંડુ થવા દેશું. જ્યાં સુધી આપણી નાની નાની ઢોકળી તૈયાર ન થાય ત્યાં સુધી આપણે હવે આને ઠંડુ કરવા મૂકી દેશું. મિત્રો આપણે આવી રીતે સરસ બધું થઈ ગયું છે, ઠંડુ થઈ ગયું છે. હવે મિત્રો આપણે આમાંથી આવી રીતે સરસ નાના નાના એ રીતે કાપા પાડી લેશું. આવી રીતે નિરાતે નિરાતે આપણે અનુકૂળ હોય એ રીતના આપણે આ કાપા પાડવાના છે. પણ આપણે આ નાસ્તા માટેનું ઢોકળિયું બનાવેલું છે મિત્રો, એટલે આપણે નાના નાના સરસ ક્યુબ્સ, આપણે આઈસ ક્યુબ જેવા નાના ટુકડા કરવાના છે મિત્રો. આવી રીતે આપણે આડા પણ હવે કાપા કરી લેશું. મિત્રો તો આવી રીતે આપણે કાપા પાડી લીધેલા છે સરસ ઊભા અને આડા, અને આપણે આવી રીતે ઢોકળિયું સરસ કાઢી લીધું છે. કેટલું મસ્ત આપણું આ ઢોકળિયું બની ગયું છે, એકદમ સરસ મસ્ત, એકદમ સોફ્ટ. તમે જોઈ શકો છો મિત્રો એકદમ મસ્ત. અને કોઈ પણ વ્યક્તિ જોઈને વિચારી પણ ના શકે કે આપણે એકદમ સરળ રીતે બનાવેલા છે, આ ટૂંકા સમયમાં બની જાય છે, કોઈ આથા વગર કે એવી રીતે મસ્ત આપણે ઢોકળિયા બનાવી શકીએ છીએ. અને નાસ્તામાં પણ ખૂબ સારા લાગે છે.
हवे मित्रों आपणे तेल मूकी दीधेलुं छे, तेल गरम थई गयुं छे, तो हवे एमां आपणे आ जीरुं नाखी देशुं। હવે જીરું એકદમ સરસ ફૂટી ગયું છે, રાઈને જીરું, અને હવે આપણે એમાં લીલા મરચાં કટ નાખી દઈશું અને આમાં આપણે મીઠો લીમડો નાખી દીધું અને હવે થોડી હિંગ પણ આપણે નાખી દીધેલી છે મિત્રો। આવી રીતે સરસ બધું મિક્સ કરી લેશું। હવે મિત્રો આપણે આમાં આપણા ઢોકળિયાને સરસ આપણે વઘાર દેવાનો છે। આમાં તમે તલ પણ નાખી શકો છો તો પણ, અને ખમણ પણ, આપણે સૂકું ખમણ આવે એ પણ નાખો તો પણ બહુ મસ્ત બને છે, તમે તમારી પસંદગી પ્રમાણે નાખી શકો। હવે હું આ ઢોકળા એમાં જવા દઉં છું, ઢોકળિયાઓને સરસ આવી રીતે બધું મિક્સ કરી લેશું। બહુ મસ્ત મિત્રો બની જશે, ખાવામાં પણ એટલા સરસ ખટ્ટા મીઠા બને ને એટલે વાત જ નહીં પૂછવાની, એટલા મસ્ત આપણે આ ઢોકળિયા બને છે। તો મિત્રો હવે આપણે આમાં ધાણા જીરું પાવડર જવા દઈએ, અને હવે મિત્રો આપણે લાલ મરચું પાવડર પણ આમાં જવા દઈએ છીએ। લાલ મરચું પાવડરનો પણ આમાં સરસ ટેસ્ટ આવે છે, તમે લીલું તીખું મરચું નાખ્યું હોય તો ન નાખો તો પણ ચાલે, પણ લાલ મરચું કાશ્મીરી મરચું પાવડર આવે એ તીખું ના હોય અને સરસ, બહુ સરસ લાગે છે ખાવામાં મિત્રો। આવી રીતે જરૂરથી ઢોકળિયા બનાવજો, અને તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમારા અનુભવ કે ઢોકળિયું તમારાથી કેવું બન્યું એ મને ચોક્કસથી બતાવજો। તો આપણા આ ઢોકળિયા ઓકે થઈ ગયા છે મિત્રો, હવે નીચે લઈ લઈએ મિત્રો આપણે, ને ગેસ બંધ કરી દઈએ, અને હવે ઉપરથી થોડા લીલા ધાણાને પણ એમાં ગાર્નિશ કરી લેશું। જો મિત્રો કેટલા મસ્ત આપણા ઢોકળિયા બની ગયા છે, હવે આપણે આ ડીશમાં એને લઈ લેશું। તો મિત્રો આપણા આ ઢોકળિયા ઓકે થઈ ગયા છે, ઢોકળિયાની ડીશની આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને મિત્રો તમે નવા હોય અને મારી ચેનલમાં હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો, ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન જય મુરલીધર।